हेलो કેમ છો મારા બધા વિદ્યાર્થી મિત્રો. ટૂંક સમયમાં ઘણા બધા હું વિડીયો નાના નાના મોકલી રહ્યો છું, પણ એ નાના વિડીયોઝ એક એક પોઈન્ટ્સના આધારે હું બનાવી રહ્યો છું, એટલે કે સમયનો પણ બગાડ ન થાય અને થોડી થોડી એક્ટિવિટી અને થોડું એજ્યુકેશનને લગતું પણ આપણે મહત્ત્વ સમજી શકીએ, જેથી હું નોટ્સ પણ મોકલું છું અને વિડીયોની સાથે જ એ નોટ્સ મોકલું છું એટલે તમને કોઈ પ્રોબ્લેમ ન થાય. આ બધી જ વસ્તુ તમને ટેક્સ્ટ બુકમાંથી મળી જશે. બીજું ચેપ્ટર એન્ડમાં હું તમને આખી એક કહેવાય કે શોર્ટ ફોર્મ મોકલી દઈશ બધા જ, કે એક સમરી તરીકે ચેપ્ટર વનમાં કયું કયું ઇમ્પોર્ટન્સ છે એ ત્રણ પેજનું એક તમારે છેલ્લે જોઈ લેવાનું રહેશે. આજે આપણે એક પ્રશ્નની વાત કરી રહ્યા છીએ કે આલેખ એટલે શું, આલેખના પ્રકારો, અને આલેખના પ્રકારોમાં કયા કયા પ્રકારોની ચર્ચા કરવામાં આવશે. તો આલેખ એટલે શું, તો આલેખ એટલે શું, તો આલેખમાં સતત આવૃત્તિ, અસતત ક્યાં આવતી હતી આકૃતિમાં, પણ આપણે આલેખની વાત કરી રહ્યા છીએ. તો આલેખમાં આવતી સતત આવૃત્તિ ધરાવતી માહિતી અથવા અસ્પષ્ટ આંકડાકીય માહિતી, અસ્પષ્ટ એટલે કે એના બધા જે ડેટા આપવામાં આવે છે એ સ્પષ્ટ હોતા નથી, તેથી આંકડાશાસ્ત્રની મદદથી એની સ્પષ્ટતા લાવી, એને ક્લિયરિટી કે કયા પોઈન્ટમાં એને ડ્રો કરવી સ્પષ્ટ કરવા માટે તેનું ચિત્ર એટલે કે આલેખ, એટલે આંકડાકીય શાસ્ત્રનો અહીંયા પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવતો હોય છે, જેની મદદ લેવામાં આવતી હોય છે, જ્યારે આકૃતિમાં આંકડાશાસ્ત્રના જ્ઞાનની જરૂર હોતી નથી, જ્યારે આલેખમાં એની જરૂર પડે છે. કમ કારણ કે અસ્પષ્ટ માહિતી હોય છે જે આપણને જોવા મળતી હોય છે. આ તો આલેખના પ્રકારોની આપણે વાત કરી, તો આલેખના પ્રકારો અહીંયા જોવા જઈએ તો એના મુખ્ય ત્રણ પ્રકાર છે. અર્થશાસ્ત્રમાં આલેખના પણ અવારનવાર વપરાતો હોય છે, આલેખ હંમેશા ગ્રાફ પેપર પર દોરવામાં જ આવતો હોય છે. આંકડાશાસ્ત્ર મુજબ આલેખના પ્રકાર નીચે મુજબ છે, નીચે મુજબ મીન્સ કે ત્રણ પ્રકાર છે એના. કયા કયા? તો પહેલો એક પ્રકારની વાત આપણે કરીએ તો સામાયિક શ્રેણીના વલણો દર્શાવતો આલેખ, ટાઈમ સિરીઝ ગ્રાફ, જેને આપણે એક સમય આધારિત રેખા આકૃતિ પણ કહી શકીએ છીએ, કે જેને આપણે સામાયિક શ્રેણી, એ જ ડેટાને આપણે એક સામાયિક શ્રેણી સ્ટેટિસ્ટિક, આંકડાશાસ્ત્રમાં તમને એનું ચેપ્ટર આવતું હશે કે સામાયિક શ્રેણી, જે અગાઉ નવમા ધોરણમાં પણ આપણે અભ્યાસ કરી ગયેલા છે, ઊભા લીટાવાળી કહીએ તે. બીજું છે સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટેના આલેખો. સતત આવૃત્તિ ચોક્કસ મીન્સ કે જોવા જઈએ આપણે કે સતત માહિતીની વાત આપણે કરીએ તો ચોક્કસ એવી માહિતીને લગતા જેવો ડેટા આપણને મળતા હોય તો એવા ઘણા બધા ડેટાઓ છે જે સતતને લગતા હોય છે, કોઈ ગ્રુપ સાથે કોઈ વર્ગ સાથે જોડાયેલા હોય છે, જેમાં આપણે સ્તંભાલે હિસ્ટોગ્રામ કહીએ, આવૃત્તિ બોકણ ફ્રિકવન્સી પ્લોગન, આવૃત્તિ વક્ર, સંચય આવૃત્તિ બહુકોણ, આ બધું મેથેમેટિક્સ સાયન્સના રિલેટેડ છે. લઘુગુણક આધારિત આલેખ, આ બીજો અને ત્રીજા નંબરનો જે પોઈન્ટ હું બોલ્યો, સતત આવૃત્તિ વિતરણ અને લઘુગુણક આધારિત આલેખ, આ આપણા અભ્યાસક્રમમાં એનો અભ્યાસ કરવામાં આવતો નથી, ધોરણ 12 કોમર્સમાં એ સિલેબસમાં નથી. આલેખના પ્રકારમાં ફક્ત એક જ છે, સામાયિક શ્રેણીના વલણો દર્શાવતો આલેખ, એટલે કે ટાઈમ સિરીઝ ગ્રાફ, જેને આપણે આકૃતિના આધારે એવું કહી શકીએ આપણે કે સાદી સ્તંભ આકૃતિ, કે જેનાથી આપણે રેખા આકૃતિ દ્વારા પણ જોઈ શકીએ છીએ, જેમાં સામાયિક શ્રેણીના વલણો દર્શાવતી બાબતો જેવી કે વ્યાપાર કે આર્થિક પ્રવૃત્તિના ચક્રોમાં ટૂંકા ગાળા માટે કાં તો લાંબા ગાળા માટે જે જે માહિતીનો નિયમિત અથવા તો અનિયમિત આકસ્મિક ઘટના, અત્યારે કોરોના COVID-19 ચાલી રહ્યું છે એ ચોક્કસ છે કે અચોક્કસ, અચોક્કસ કારણ કે આપણને ખબર નથી કે આવવાનું જ છે. જેવી રીતે કે આંકડાશાસ્ત્રના સાધનો દ્વારા આવા પરિબળોના વલણો શોધવામાં આવે છે, ફોર એક્ઝામ્પલ COVID-19 છે, વસ્તી વધારો છે, ગરીબી બેકારી, ચોક્કસ ડેટા આપણને મળી શકતા નથી. સમયના આધારે લઈને જ્યારે આવા વલણોનો આલેખો દોરવામાં આવે તો સામાયિક શ્રેણીના આલેખો તરીકે ઓળખાય છે. કયા આલેખો તરીકે? સામાયિક શ્રેણીના આલેખો તરીકે. જે પ્રમાણે આપણે અભ્યાસક્રમ પ્રમાણે આલેખની અંદર આપણે જોવા જઈએ તો ફક્ત ને ફક્ત સામાયિક શ્રેણીનો જ આલેખ આપણે ચર્ચા વિચારણા કરવાનો રહેશે, તેના સિવાયનો આપણે કરવાનો રહેતો નથી. તેનું એક તમને પિક્ચર્સ મોકલી આપીશ, તમે જોઈ લેજો સામાયિક શ્રેણી કઈ રીતે પૂછી શકે છે, એને લગતું એક ગ્રાફ પેપર પર ડ્રો કરી લેજો અને એની એક પિક્ચર્સ મોકલું તે જોઈ લેજો. બરાબર, આ પ્રમાણે આજે આપણે આલેખ એટલે શું, આલેખના પ્રકારો અને આલેખમાં કયા આલેખ વિશે ચર્ચા કરવામાં આવશે જેની ચર્ચા આપણે કરેલી છે. ચલો મળીશું અગાઉના વિડીયોમાં આપણે. બરાબર, જય નારાયણ વાલા વિદ્યાર્થી મિત્રો.